એપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ત્રણ દિવસ દરમિયાન માવઠું જે છે એ કેવા પ્રકારનું રહેશે અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો આ ત્રણ દિવસમાં માવઠું આ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા પંચમહાલ આણંદના કેટલાક ભાગો અને અમદાવાદમાં આ માવઠાની સંભાવના છે અહીંયા સામાન્યથી અડધો ઇંચ વરસાદ થઈ શકે છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છને વધારે અસર થશે સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબી અને રાજકોટ દ્વારકામાં પણ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે ત્રણ દિવસ આ તમામ વિસ્તારોમાં રહેશે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વલસાડમાં નવસારીમાં અને ડાંગમાં વરસાદની સંભાવના અહીંયા વ્યક્ત કરાઈ રહી છે જ્યારે કચ્છ અને ભુજમાં પણ વરસાદની સંભાવના છે એટલે આજે વિસ્તારો આપ જોઈ રહ્યા છો જેમાં સૌથી વધારે પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા અને ગાંધીનગર આ વિસ્તારોમાં વધારે વરસાદ થાય એવી સંભાવના છે એટલે કે અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અડધા ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે બાકીના જે વિસ્તારો છે એમાં અડધાથી લઈને સામાન્ય વરસાદ પડે એવી શક્યતા છે અને વાતાવરણમાં પલટો જોવા મળશે ભુજથી નલિયા સુધીનો જે વિસ્તાર છે જે તમે જોઈ શકો છો ત્યાં પણ લગભગ અડધા ઇંચ જેટલો વરસાદ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ ત્રણ દિવસ આટલા જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો તેમાં સામાન્યથી અડધો ઇંચ અથવા તો એક ઇંચ જેટલો વરસાદ પડી શકે છે હવે આપણે વાત કરીશું અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહીની